નમસ્તે મિત્રો, હું હરેશ ઠેઠવા એજ્યુ સફર પરિવારમાં આપ સર્વેનું સ્વાગત કરું છું. આની પહેલાંના વિડીયોની અંદર મેં આપને આર્ટિકલ્સ વિશે માહિતી આપી. મારા આર્ટિકલ્સ વિશેના વિડીયો તમે એકથી વધારે વખત નિહાળશો તો ચોક્કસ આર્ટિકલ્સના સંદર્ભમાં જે કંઈ તમને તકલીફ છે, પ્રોબ્લેમ્સ છે, એ ચોક્કસ સોલ્વ થઈ શકશે. મારા આજના આ વિડીયોની અંદર હું તમને અંગ્રેજી ભાષા બોલવામાં અને લખવામાં જે શબ્દો વપરાય છે, જેને અંગ્રેજીની અંદર પાર્ટ્સ ઓફ સ્પીચ કહે છે, જેનો ગુજરાતી અર્થ થાય છે શબ્દ ભેદ અથવા શબ્દના પ્રકાર. તો મિત્રો, આપણે અંગ્રેજી ભાષા છે, ભાષા વાક્યોથી બનેલી છે. તો જ્યારે આપણે વાક્ય બોલીએ કે લખીએ ત્યારે એમાં શબ્દો વપરાય છે. તો તે દરેક શબ્દ છે તેનું કંઈ ખાસ નામ છે. તો એ શબ્દ કયા કયા નામથી ઓળખાય છે એ અંગ્રેજી ભાષાનો અભ્યાસ કરીએ તો આપણે એ અગાઉથી જ જાણી લઈએ. તો જ્યારે તમે અંગ્રેજીમાં કોઈ લેસન વાંચતા હો કે અંગ્રેજીમાં કોઈ વાક્ય બોલતા હો તો એ શબ્દો જ એ વાક્યની અંદર વપરાતા હોય છે. દાખલા તરીકે આ પોઈન્ટને સમજાવવા માટે એક એક્ઝામ્પલ લઈએ. સૌ સિમ્પલ એક્ઝામ્પલ હું તમને આપું. સચિન ઇસ એ ગ્રેટ ક્રિકેટર. મેં એક આ સિમ્પલ વાક્ય લખ્યું છે. તો આ વાક્યની અંદર જુદા જુદા શબ્દો છે. સચિન આ એક શબ્દ છે, ઇસ આ બીજો શબ્દ છે, એ ત્રીજો શબ્દ છે, ગ્રેટ ચોથો શબ્દ છે, ક્રિકેટર પાંચમો શબ્દ છે. આ એક પેલું વાક્ય છે. હવે આખું વાક્ય છે એ પાંચ શબ્દોથી બનેલું છે. તો એ શબ્દો છે એ વ્યાકરણની અંદર ખાસ નામથી ઓળખાય છે. તો એ જો આપણે ઓળખ મેળવી લઈએ તો અંગ્રેજી ભાષા બોલવામાં અને લખવામાં આ જ શબ્દો વપરાય છે. અને આગળ જતા આપણે અંગ્રેજી વ્યાકરણ શીખવામાં પણ આપણને આ ટોપિક છે એ ખૂબ જ કામ લાગી શકે છે. મિત્રો, આ પાર્ટ્સ ઓફ સ્પીચ છે એ જુદી જુદી કોમ્પિટેટિવ એક્ઝામ, જેને આપણે સ્પર્ધાત્મક પરીક્ષા કહીએ, તો એ કોમ્પિટેટિવ એક્ઝામની અંદર, દાખલા તરીકે પીએસઆઈની એક્ઝામ છે, તો તેની અંદર પાર્ટ્સ ઓફ સ્પીચમાંથી જ જુદા જુદા શબ્દો છે એ કયા નામથી ઓળખાય છે તેના ઓબ્જેક્ટિવ ટાઈપના પ્રશ્નો આવે છે. અને આ પાર્ટ્સ ઓફ સ્પીચ એની અંદર વપરાતા શબ્દો છે, જ્યારે આપણે એને ખાસ ઉપયોગ તરીકે આપણે ભણશું તો પણ અગાઉથી જ આપણને ખબર હશે કે ઇઝ છે એ ક્રિયાપદ કહેવાય, એ છે એ આર્ટિકલ કહેવાય, ગ્રેટ છે એ વિશેષણ કહેવાય. તો વ્યાકરણ શીખવામાં પાર્ટ્સ ઓફ સ્પીચ છે એ ખૂબ જ પાયાનો ટોપિક છે. તો મિત્રો, મેં આ વાક્યની અંદર પાંચ શબ્દો લખેલા છે. તો એ પાંચેય શબ્દો માટે કંઈક ખાસ શબ્દ છે. દાખલા તરીકે સચિન છે, એને વ્યાકરણની અંદર નાઉન કહે છે, નાઉન જેનો ગુજરાતી અર્થ નામ થાય છે. પછી ઈસ, ઈઝ વ્યાકરણની અંદર એને વર્બ કહે છે, વર્બ એને ગુજરાતીમાં ક્રિયાપદ કહે છે. પછી એ વ્યાકરણની અંદર એને આર્ટિકલ કહે છે. મિત્રો, આપણે આર્ટિકલના સંદર્ભમાં આપણે ભણ્યા તો હવે તો તમારી પાસે એ એન ધ માંથી કોઈ પણ એક આર્ટિકલ વપરાયેલું હશે તો તરત જ તમને ખબર પડી જશે કે અહીંયા આર્ટિકલ ધનો ઉપયોગ છે, અહીંયા આર્ટિકલ એનનો ઉપયોગ છે. તો આ એ છે એ વ્યાકરણની અંદર આર્ટિકલ કહેવાય છે. ગ્રેટ છે એ વ્યાકરણની અંદર એને એડજેક્ટિવ કહે છે, એ ડી જે ઈ સી ટી આઈ વી. એડજેક્ટિવનો ગુજરાતી અર્થ છે વિશેષણ. પછી ક્રિકેટર, તો ક્રિકેટર છે એ નાઉન છે, નાઉનનો ગુજરાતી એમ કે નામ થાય છે. તો અહીંયા મેં જે વાક્ય લખ્યું છે મિત્રો, એ વાક્ય પાંચ શબ્દથી બનેલું છે. તો એ પાંચે પાંચ શબ્દો એના સ્પેશિયલ એમ કે વ્યાકરણની અંદર નામ છે. તો આપણે એ ઓળખવી, એના એના વિશે માહિતી મેળવવી એ ખૂબ જરૂરી છે. હજી એક તમને બીજું ઉદાહરણ આપું. સચિન ઇઝ અ ગ્રેટ ક્રિકેટર, એક પેલું ઉદાહરણ. હવે એના સંદર્ભમાં થોડાક આપણે આગળ વધીએ. હી કમ્સ ફ્રોમ મુંબઈ, હી કમ્સ ફ્રોમ મુંબઈ. તો સચિન વિશે મારે કંઈ પણ એમ કે બોલવાનું આવશે તો જે જે કંઈ આપણે શબ્દો એમ કે જાણતા હોય એ શબ્દોથી જ આપણે વાક્ય બનાવવાના છીએ. તો
તો આ હિ શબ્દ છે એ મેં સચિન માટે વાપર્યો છે. તો સ્વાભાવિક છે કે આપણે ભણતા હોય તો પહેલી વખત આપણે ભણતા હોય તો આપણા મગજની અંદર એમ થાય કે આ હિ છે એ શું છે. તો મિત્રો, જો તમે પાર્ટ્સ ઓફ સ્પીચ નો અભ્યાસ કરો તો તરત જ એ હિ વિશેની આપણને ઓળખ મળી જાય. મિત્રો, આ હિ છે એ વ્યાકરણની અંદર પ્રોનાઉન કહે છે, પ્રોનાઉન. તો તરત જ તમને બીજો પ્રશ્ન એ થાય કે ભાઈ પ્રોનાઉન એટલે શું. તો એ તમે જો પાર્ટ્સ ઓફ સ્પીચમાં તમે જાણી લ્યો અને એનો અભ્યાસ કરી લ્યો તો તરત જ ખબર પડી જાય કે ભાઈ પ્રોનાઉનનો ગુજરાતી અર્થ સર્વનામ થાય. સર્વનામ શબ્દ નામને બદલે વપરાય. તો આ સચિનને બદલે મેં અહીંયા હિ શબ્દ વાપર્યું છે. પછી કંસ, તો વ્યાકરણની અંદર કંસ છે એ વર્બ કહે છે, ક્રિયાપદ છે. તો ક્રિયાપદ જુદા જુદા પ્રકારના આવે. અહીંયા પણ ક્રિયાપદ છે અને અહીંયા પણ ક્રિયાપદ છે. તો આ ટુ બી ક્રિયાપદ કહેવાય, આ છે એ ઇન્ફિનિટિવ કહેવાય, વર્બ કહેવાય એને. તો એ ક્રિયાપદ છે એ પણ વાક્યની અંદર વપરાય છે. પછી ફ્રોમ, આ ફ્રોમ છે એ વ્યાકરણની અંદર એને પ્રેપોઝિશન કહે છે, પીઆરઈ પીઓ એસઆઈ ટી એન. પ્રેપોઝિશન એટલે નામયોગી શબ્દ. તો જો અત્યારથી જ આપણે માહિતી મેળવી લઈએ તો જ્યારે આપણે પ્રેપોઝિશન વિશે ઘણું બધું અભ્યાસ કરવાનો છે, એના સજે બે ત્રણ વિડીયો તો આપણે બનશે પ્રેપોઝિશનના, તો અત્યારથી જ આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ એટ છે, ઇન છે, ઓન છે, આ બધા પ્રેપોઝિશન કહેવાય છે. પ્રેપોઝિશન છે એ હંમેશા બે નામને જોડવાનું કામ કરે. તો અહીંયા હી નામ કે સર્વનામ, અહીંયા મુંબઈ, આ બે વચ્ચે કંઈક સંબંધ પ્રસ્થાપિત છે એ પ્રેપોઝિશન કરે છે. તો પ્રેપોઝિશન છે એ કોઈ પણ એમ કે નામ છે એનું સ્થાન નક્કી કરે. પછી મુંબઈ, તો મુંબઈ શબ્દ છે એ નામ છે. તો આ બે એક્ઝામ્પલ ઉપરથી આપણે ટૂંકમાં એટલું યાદ રાખીએ કે વાક્યની અંદર શબ્દો વપરાય છે અને એ શબ્દો છે એની ખાસ ઓળખ છે. તો મોટા ભાગે અંગ્રેજી વ્યાકરણની અંદર 12 પ્રકારના શબ્દો વપરાય. આ પોઈન્ટ મિત્રો હું તમને જે કહું યાદ રાખી લેજો. 12 પ્રકારના શબ્દો જો તમે એક જ ટોપિક દ્વારા જાણી લ્યો તો પછી એક્ટિવ પેસિવ હોય, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ હોય, જુદા જુદા કાળ હોય, તો એ બધાની અંદર આ 12 જ શબ્દો છે એનો ઉપયોગ આવે. તો તમારા માટે આ એકદમ સરળ થઈ જશે. પણ શરત એટલી કે પાર્ટ્સ ઓફ સ્પીચમાં 12 જે શબ્દો આવે છે એ શબ્દો ક્યાં ક્યાં છે, એની વ્યાખ્યા શું છે, એ એક જ વાક્યમાં આપણે જો અહીંયા શબ્દો દ્વારા જાણી શકીએ. તો આપણા માટે પાર્ટ્સ ઓફ સ્પીચ છે, જ્યારે આપણે અંગ્રેજી વ્યાકરણ ભણીએ તે પહેલાં પાર્ટ્સ ઓફ સ્પીચ છે તેના વિશે જાણકારી મેળવવી એ ખૂબ જ જરૂરી છે. તો મેં પાર્ટ્સ ઓફ સ્પીચની અંદર 12 શબ્દોનો અભ્યાસ કહ્યો છે. તો એમાં પહેલો શબ્દ મિત્રો આવે છે નાઉન. નાઉન, નાઉનનો ગુજરાતી અર્થ થાય છે નામ. નાઉનનો ગુજરાતી અર્થ નામ થાય છે. તો તરત જ આપણે ભાઈ વિદ્યાર્થી જ્યારે આપણે કંઈ કામ કરતા હોય ને એમાં અંગ્રેજી જેવો વિષય આપણને કોઈ પૂરતી વ્યવસ્થિત માહિતી જ ના આપી હોય તો આપણે પાયેથી એમ કે આપણે શીખવાનું હોય ત્યારે જ આપણને કંઈક આવડતું હોય છે. તો પાયેથી કોઈ વ્યવસ્થિત માહિતી ન હોવાથી આપણને દરેક શબ્દમાં કંઈક ને કંઈક સમજવામાં મુશ્કેલી થાય. તો હું આ તમને જે અહીં માહિતી આપું છું મિત્રો એ એકદમ બેઝિક માહિતી છે. જો બેઝિક માહિતી તમારી સ્પષ્ટ થઈ ગઈ તો તમને એક્ટિવ પેસિવ પણ સમજી શકશો, તમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પણ સમજી શકો અને વર્બ ફોર્મ પણ તમે સમજી શકશો. તો પાર્ટ્સ ઓફ સ્પીચની અંદર 12 શબ્દોનો અભ્યાસ છે, એમાં પહેલો શબ્દ આવે છે નાઉન. નાઉનનો ગુજરાતી અર્થ થાય છે નામ. તો તેના સંદર્ભમાં આપણે એક નાનકડું એમ કે વ્યાખ્યા યાદ રાખીએ. જે શબ્દ વ્યક્તિ, વસ્તુ, પદાર્થ કે જગ્યાને ઓળખવા માટે વપરાય તે શબ્દને નામ, અંગ્રેજીમાં નાઉન કહે છે. આપણે જ્યારે અંગ્રેજીમાં વાતચીત કરતા હોય મિત્રો, આપણી પાસે કોઈ લેસન હોય તો તે લેસનની અંદર દરેક વાક્યની અંદર તમને નાઉન એટલે કે નામ જોવા મળશે. દાખલા તરીકે એની વ્યાખ્યા તમે જુઓ, નામ એટલે કોઈ વ્યક્તિને ઓળખવા માટે જે શબ્દ વપરાય તેને નાઉન કહે છે. દાખલા તરીકે વ્યક્તિ એટલે આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈ, સ્ટુડન્ટ એટલે વિદ્યાર્થી. તો આ વ્યક્તિ છે. દાખલા તરીકે ડોક્ટર એટલે વ્યક્તિ. તો આ ડોક્ટર છે, સ્ટુડન્ટ છે, ટીચર છે. તો
આને વ્યાકરણ ની અંદર મધર છે, મધર છે, ફ્રેન્ડ છે. તો સૌથી પહેલો પોઈન્ટ મેં તમને કીધો કે જે શબ્દ વ્યક્તિ, તો આપણા બધા જ વ્યક્તિના નામ થયા કહેવાય. પછી આમાં સચિન પણ આવી જાય, રાહુલ પણ આવી જાય, રવિ પણ આવી જાય. તો જે શબ્દ વ્યક્તિ વસ્તુને, તો એટલે આ વ્યક્તિની ઓળખવા માટે જે શબ્દ વપરાય નામ કહેવાય. પછી વસ્તુ, તો વસ્તુની અંદર આપણી આસપાસ અનેક વસ્તુ છે. દાખલા તરીકે ક્લાસરૂમ, તો ક્લાસરૂમની અંદર કંઈક ને કંઈક વસ્તુનું નામ છે. દાખલા તરીકે ચેર છે, ચેર એટલે ખુરશી. તો એને વ્યાકરણની અંદર ક્રિયાપદ ન કહેવાય, એને વ્યાકરણની અંદર નાઉન કહેવાય. દાખલા તરીકે બુક, તો બુક છે એ વ્યાકરણની અંદર એને પ્રેપોઝિશન, વર્બ એવું કાંઈ ન કહેવાય. ચેર, બુક, તો આ બધા જ છે એને નાઉન કહેવાય. વ્યક્તિ આવ્યું, પછી વસ્તુ આવ્યું, તો આ વસ્તુની ઓળખ થઈ. દાખલા તરીકે પેન, તો એ વસ્તુ કહેવાય. દાખલા તરીકે પિક્ચર, પિક્ચર એટલે ચિત્ર. આપણા ક્લાસરૂમની અંદર કોઈ ને કોઈ પ્રાણી પક્ષીના ચિત્ર હોય, તો એ વસ્તુ છે, તો એને નાઉન કહેવાય. પછી પદાર્થ છે, તો પદાર્થની અંદર આપણે અનાજ કરિયાણાની દુકાને જઈએ એટલે અનેક ચીજ વસ્તુ છે એ પદાર્થ રૂપે આપણને જોવા મળે. દાખલા તરીકે આપણે એક વાક્ય લઈએ, WHEAT, વીટ. વીટ એટલે ઘઉં છે. દાખલા તરીકે આપણે અહીંયા રાઈસ લઈએ, રાઈસ, તો આ આપણે નામ તરીકે જેને આપણે મૂકી શકીએ. દાખલા તરીકે ટી, ટી એટલે ચા. દાખલા તરીકે આપણે આની અંદર આયન શબ્દ લઈએ, IRON, આયન એટલે લોખંડ. તો વ્યક્તિ થઈ, વસ્તુ થયું, પદાર્થ થઈ, પછી જગ્યા. કોઈ ને કોઈ જગ્યાને ઓળખવા માટે પણ કંઈક શબ્દ એમ કે વપરાય છે. દાખલા તરીકે આપણે એક શબ્દ લઈએ, ગાર્ડન. ગાર્ડન એટલે બગીચો, તો એને વ્યક્તિ ન કહેવાય, એને વસ્તુ પણ ન કહેવાય, એને પદાર્થ પણ ન કહેવાય, એને જગ્યા કહેવાય. દાખલા તરીકે ટેમ્પલ, ટેમ્પલ એટલે મંદિર, તો એને જગ્યા કહેવાય. દાખલા તરીકે સ્કૂલ, તો સ્કૂલ એટલે એ જગ્યા કહેવાય. દાખલા તરીકે હાઉસ, તો એને જગ્યા કહેવાય. તો મિત્રો, આપણે જ્યારે અંગ્રેજીમાં કંઈ પણ વાતચીત કરશું ત્યારે નાઉનનો સૌથી વધારે ઉપયોગ આવશે. નાઉન છે એ કર્તા તરીકે જ વપરાય છે. તો હવે જ્યારે આપણે એમ કે એક્ટિવ પેસિવ ભણશું, તો એમાં પહેલો શબ્દ કર્તા આવે. કર્તા એટલે નામ. આપણને અંગ્રેજી નથી આવડ્યું એનું કારણ જ છે કે આપણને અંગ્રેજી વ્યાકરણમાં જે પાયાની માહિતી આવે છે, એ પાયાની માહિતીમાં પહેલો પોઈન્ટ આવે પાર્ટ્સ ઓફ સ્પીચ, જેનો ગુજરાતી અર્થ મોટા વ્યાકરણમાં શબ્દ ભેદ આપ્યો હોય. તો હવે શબ્દ ભેદ, ભેદ એટલે શું એ આપણને ખબર નથી હોતી, એટલે મેં શબ્દ નો પ્રકાર અહીંયા શબ્દ લીધો છે. તો ભેદ ન સમજાય તો તમે પ્રકાર ચોક્કસ યાદ રાખજો, શબ્દના પ્રકાર. તો પાર્ટ્સ ઓફ સ્પીચ છે એ અંગ્રેજી ભાષા લખવામાં અને અંગ્રેજી ભાષા બોલવામાં જે જુદા જુદા પ્રકારના 12 શબ્દો વપરાય છે, એ 12 શબ્દોનો ટૂંકમાં અભ્યાસ એટલે પાર્ટ્સ ઓફ સ્પીચ તરીકે ઓળખાય. તો તમે કોમ્પિટેટિવ એક્ઝામ આપશો, તમે પછી તલાટી કમ મંત્રીની પરીક્ષા હોય, PSIની એક્ઝામ હોય, કે પછી બીજી કોઈ પણ સ્ટાફ સિલેક્શનની પરીક્ષા હોય, પણ એમાં ઓબ્જેક્ટિવ ટાઈપનું જે ગ્રામર આવશે, એ ગ્રામરની અંદર પછી જુદા જુદા કાર્ડ હોય કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, પણ એમાં 12 શબ્દો જ તમને જોવા મળશે. ભલે આપણા 2 વિડીયો એમ કે આ પાર્ટ્સ ઓફ સ્પીચના હોય, પણ એ તમને ખૂબ કામ લાગશે. તો મને આશા છે કે નાઉન વિશે તમારી માહિતી છે એ સ્પષ્ટ થઈ ગઈ હશે કે જે શબ્દ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, પક્ષી, જો આની અંદર મિત્રો પક્ષી પણ આવી શકે. દાખલા તરીકે સ્પેરો છે, પછી પ્રાણીનું પણ કોઈ નામ મૂકી શકે. દાખલા તરીકે એલિફન્ટ છે, તો એ નામ જ. તો આપણે ટૂંકમાં એટલું યાદ રાખીએ, વ્યક્તિને ઓળખવા માટે જે શબ્દ વપરાય તે નામ, વસ્તુને ઓળખવા માટે જે શબ્દ વપરાય તે નામ, પ્રાણીને ઓળખવા માટે જે શબ્દ વપરાય તે નામ, પક્ષીને ઓળખવા માટે જે શબ્દ વપરાય તે નામ, વસ્તુને ઓળખવા માટે જે શબ્દ વપરાય તે નામ, અને જુદી જુદી જગ્યાને ઓળખવા માટે જે શબ્દ વપરાય તે નામ છે. તો આટલી પ્રસ્તાવનાને અંતે માત્ર એક શોર્ટ કી યાદ રાખો કે વ્યક્તિ, પ્રાણી, વસ્તુ, પક્ષી કે જગ્યાને ઓળખવા માટે જે શબ્દ વપરાય તેને નાઉન કહે છે. હવે વિશેષ એમ કે જાણકારી તમારે ગમે ત્યારે તમે ફ્રી બેઠા હો તો મેં આટલું તમને સમજાવ્યું, એ ઉપરાંત તમે આ રીતે ચિત્રો દ્વારા પણ સમજી શકો. આપણે જે કાંઈ વ્યાકરણ શીખીએ છીએ એ વ્યાકરણ આપણે રોજબરોજના ઉપયોગમાં લેવાનું છે મિત્રો. ફક્ત ખાલી વ્યાકરણના નિયમો ગોખવાના નથી, વ્યાકરણના નિયમો હંમેશા રોજબરોજના જીવનમાં વાપરતા શીખો. કે માય ફાધર ઇઝ અ ડોક્ટર, તો હવે ખબર પડી કે ફાધર એ નામ છે, ડોક્ટર એ નામ છે. માય મધર્સ નેમ ઇઝ કાંતાબેન, તો મધર નામ છે, કાંતાબેન નામ છે, એ આપણે વાપરતા શીખવાનું.
તો અહીંયા સોલ્જર છે, તો મેં આ સોલ્જર છે એ નાનું બાળક પણ એમ કે આને ઓળખી શકે કે આ નામ છે, આ વર્બ નથી. પછી કાર, તો કાર છે એ વસ્તુ છે, સોલ્જર વ્યક્તિ હતી. પછી કાર છે એ વસ્તુ છે, બરોબર. તો હવે આપણને બાળક એમ કે શું છે, જ્યારે જ્યારે એમ કે એની પાસે કાંઈ પણ આવું આવશે એટલે તરત જ એને ખ્યાલ આવશે કે ભાઈ અંગ્રેજીમાં આ નાઉન તરીકે ઓળખાય છે. પછી બેટ, તો એ પણ નાઉન જ કહેવાય મિત્રો. પછી પેરટ, પેરટ એટલે પોપટ, તો એ પક્ષી છે, તો પક્ષીને ઓળખવા માટે પણ જે શબ્દ વપરાય તે નાઉન જ છે. પછી ટેબલ, તો આ વસ્તુ છે, તો વસ્તુને ઓળખવા માટે જે શબ્દ વપરાય તે નાઉન છે. મેં આટલું તમને ચિત્ર દ્વારા પણ સમજાવવાની કોશિશ કરી, બ્લેકબોર્ડમાં પણ મેં તમને સ્પષ્ટ રીતે ક્યાં ક્યાં પોઈન્ટ ધ્યાનમાં રાખવા એની પણ માહિતી આપી. ચલો હવે આપણે બીજો શબ્દ લઈએ, એ છે નાઉન. પછી બીજો શબ્દ મિત્રો આવે છે, 12 શબ્દો મારે આજે તમને શીખડાવવા છે. જો તમે આટલું શરૂઆતના એમ કે પોઈન્ટ તમે શીખી લેશો, હું તમને ચોક્કસ પ્રોમિસ આપું છું કે અંગ્રેજી છે એ તમારાથી કાયમ માટે સાચું લખાશે અને સાચી રીતે બોલાશે. બીજો શબ્દ આવે છે એડજેક્ટિવ. પ્રોનાઉન શબ્દ આપણે લઈ લઈએ, PRONOUN, પ્રોનાઉન. હું અહીંયા ઉચ્ચાર પણ લખું છું. ઘણી વખત મિત્રો આપણને ઉચ્ચાર ન આવડતો હોવાથી આપણે અંગ્રેજી બોલવામાં ખૂબ જ તકલીફ અનુભવીએ છીએ, કારણ કે પહેલી વખત આપણી પાસે ઉચ્ચાર આવતા હોય. તો અહીંયા હું સ્પષ્ટ રીતે ઉચ્ચાર લખું જેથી કરી તમને કંઈક ઉપયોગમાં આવે. પ્રોનાઉનનો ગુજરાતી અર્થ થાય છે સર્વનામ. તો વ્યાકરણની અંદર દરેક આ શબ્દો છે મિત્રો યાદ રાખવા અને સમજવા બહુ જરૂરી છે. ફક્ત ખાલી આપણે નામ જો યાદ રાખવું હોય અને પ્રોનાઉન ન શીખીએ તો પ્રોનાઉન કેટલા જરૂરી છે હું તમને એક એક્ઝામ્પલ આપું. તો પહેલો પોઈન્ટ આપણે યાદ રાખીએ કે પ્રોનાઉનનો ગુજરાતી અર્થ થાય સર્વનામ. તો સર્વનામ એટલે શું? તો એના સંદર્ભમાં જે શબ્દ નામને બદલે વપરાય, જે શબ્દ નામને બદલે વપરાય તે શબ્દને પ્રોનાઉન કહે છે. તો હવે નામ એટલે શું એ ખ્યાલ આવી ગયો. તો નામને બદલે તેના જેવું કામ કરી શકે એવો કોઈ જો હું બીજો શબ્દ મારે વાપરવાનો થાય તો તે શબ્દ પ્રોનાઉન કહે છે, પ્રોનાઉન કહેવાય. દાખલા તરીકે જોજો છે, આપણે અહીંયા શબ્દ આપ્યું છે રવિ. હવે રવિ નામ છે, પણ હું વાક્યની અંદર દરેક વખતે એમ કે રવિ નામ ન વાપરી શકું. રવિ ઇઝ એ ગુડ સ્ટુડન્ટ, રવિ લિવ્સ ઇન રાજકોટ, રવિ લાઇક્સ ટુ સ્ટડી, રવિ હેઝ મેની ફ્રેન્ડ્સ. જો વ્યાકરણની અંદર મિત્રો પ્રોનાઉન ન હોય તો આપણે રવિના સંદર્ભમાં 10 વાક્ય આપણે લખવાના હોય તો દરેક વાક્યમાં મારે રવિ 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 શબ્દ બોલવો પડે, તો આખું એમ કે પેરેગ્રાફ છે એ ઓકવર્ડ થઈ જાય. તો મારે રવિ શબ્દ વારંવાર ન વાપરવો હોય, રવિ શબ્દ વારંવાર ન બોલવો હોય તો તેને બદલે હું સર્વનામનો ઉપયોગ કરી શકું છું. તો વ્યાકરણની અંદર સર્વનામ ખૂબ જ શીખવા જરૂરી છે. તો રવિનું સર્વનામ હી થશે. તો હવે ખ્યાલ આવી ગયો કે હી છે એ વ્યાકરણની અંદર નામ ન કહેવાય, હી છે એ વ્યાકરણની અંદર સર્વનામ કહેવાય. તો એ સર્વનામ એટલે શું એ પણ તમને ખબર પડી ગઈ કે નામને બદલે જે શબ્દ વપરાય તે સર્વનામ. તો રવિને બદલે હું હી શબ્દ વાપરું. તો હવે મેં રવિ વિશે મારે 5 વાક્ય બોલવાના હોય તો મારે વારંવાર રવિ શબ્દ વાપરવાની જરૂર નથી, પણ તેને બદલે હું હી વાપરી શકીશ. દાખલા તરીકે રવિ ઇઝ માય ફ્રેન્ડ. પછી બીજા વાક્યમાં મારે રવિ વાપરવાની જરૂર નથી, હું હી બોલીશ. હી ઇઝ એ ક્લેવર સ્ટુડન્ટ, હી હેલ્પ્સ મી એ લોટ ઇન માય સ્ટડી, હી ઓબેઝ ધ ટીચર વેરી વેલ, હી ગિવ્સ મી મેની થિંગ્સ ઇન ધ રિસેસ. તો હું આ હી શબ્દનો ઉપયોગ કરી અને હું વાક્ય છે એ બોલી શકું છું, એ વાક્ય ઓકવર્ડ પણ નહીં ગણાય. તો સર્વનામ છે એ નામને બદલે વપરાતો શબ્દ છે. દાખલા તરીકે આપણે બીજો શબ્દ લઈએ, રાધા શબ્દ. તો રાધા છે એ નામ છે વ્યક્તિનું. હવે રાધા શબ્દ મારે વારંવાર ન વાપરવો હોય તો તેને બદલે તેનું સર્વનામ શી વપરાય. તો હવે ખ્યાલ આવી ગયો કે શી વ્યાકરણમાં પ્રોનાઉન છે, રાધા વ્યાકરણમાં નાઉન છે, હી વ્યાકરણમાં પ્રોનાઉન છે, રવિ વ્યાકરણમાં નાઉન છે. દાખલા તરીકે એક બીજું એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે એલિફન્ટ, ઈ એલ ઈ પી એચ એ એન ટી.
તો એલિફન્ટ છે એ વ્યાકરણમાં પ્રાણીનું નામ છે, પણ મારે વારંવાર વાક્યમાં એલિફન્ટ ન વાપરવું હોય તો પ્રાણી પક્ષી અને વસ્તુ માટે, મિત્રો પ્રાણી પક્ષી અને વસ્તુ માટે અંગ્રેજીની અંદર ઈટ વપરાય છે. તો અહીંયા એલિફન્ટ, તો એલિફન્ટને બદલે હું ઈટ વાપરી શકું. પક્ષીનું આપણે કોઈ નામ લઈએ, દાખલા તરીકે સ્પેરો, SPARROW, સ્પેરો એટલે ચકલી. તો મારે વારંવાર સ્પેરો શબ્દ ન વાપરવો હોય તો હું તેને બદલે ઈટ વાપરી શકું. દાખલા તરીકે પેન, પેન છે વસ્તુ છે, તો એનું સર્વનામ મારે ઈટ વાપરવાનું. તો ઈટ શબ્દ છે એ નાના બાળકો માટે વપરાય, પ્રાણી માટે વપરાય, પક્ષી માટે વપરાય અને વસ્તુ માટે વપરાય. હી શબ્દ પુરુષનું નામ હોય ત્યારે, શી શબ્દ સ્ત્રીનું નામ હોય ત્યારે, અને ઈટ શબ્દ પ્રાણી પક્ષી ને વસ્તુનું નામ હોય ત્યારે. પણ વ્યાકરણની અંદર હી સી ઈટ ગણાય છે સર્વનામ. આ ત્રણેય મિત્રો એકથી વધારે હોય, દાખલા તરીકે અહીંયા હી જ રવિ માટે એક, પણ અહીંયા બોયઝ શબ્દ આપ્યો હોય તો હવે બહુવચન છે તો બોયઝ છે તેનું સર્વનામ ધ્યેય થશે. દાખલા તરીકે ગર્લ્સ શબ્દ આપ્યો છે તો ગર્લ્સ છે એ બહુવચન છે તો તેનું સર્વનામ ધ્યેય થશે. દાખલા તરીકે એક કાઉ હોય તો ઈટ, પણ એકથી વધારે કાઉસ હોય, અહીંયા કાઉસ આપ્યું છે એકથી વધારે તો તેનું સર્વનામ ધ્યેય થશે. એક પેન છે તો એના માટે ઈટ, પણ એકથી વધારે પેન્સ આપ્યું છે અહીંયા પેન્સ તો તેનું સર્વનામ ધ્યેય થશે. તો હી સી ઈટ ધ્યેય તમારી પાસે ઓળખ આવી ગઈ. હી સી ઈટ ધ્યેય એ વ્યાકરણમાં નાઉન નથી, નામ નથી. હી સી ઈટ ધ્યેય વ્યાકરણની અંદર પ્રોનાઉન છે, સર્વનામ છે, અને એ નામને બદલે વપરાયેલો શબ્દ છે. પ્રોનાઉન અંગ્રેજી વ્યાકરણમાં ખૂબ જ મહત્વના છે મિત્રો. આ પ્રોનાઉન છે એના અલગ અલગ એમ કે પ્રકાર છે. કર્તાના રૂપ છે, કર્મના રૂપ છે, માલિકીના રૂપ છે, આ બધા એ આપણે આગળ જતા શીખવા મળશે, પણ આ બેઝિક છે એ તમે ખાસ યાદ રાખજો. જો તમે અમારા વિડીયો છે એને તમે કાળજીથી ભણશો મિત્રો, તમારે બીજું કોઈ બુક છે એ રિફર કરવાની જરૂર નહીં રહે. તમને 15 મિનિટની અંદર 5 પેજ જેટલું જ્ઞાન મળી જશે. હવે હું તમને કેટલાક ચિત્ર દ્વારા પ્રોનાઉન વિશે માહિતી આપી દઉં. દાખલા તરીકે યુ છે, યુ એટલે તું અથવા તમે, તો એ પણ વ્યક્તિ માટે જ વપરાય છે. જો માય ફ્રેન્ડ ઇઝ એ ડોક્ટર, બરોબર. હવે આપણે એના સંદર્ભમાં, યુ ના સંદર્ભમાં મારે વાત કરવી હોય તો આપણે એમ બોલી શકીએ યુ આર એ નર્સ. તો નર્સ છે એ નામ છે, તો તેના માટે વપરાયેલું સર્વનામ યુ છે, તો યુ છે એ પણ વ્યાકરણમાં સર્વનામ જ કહેવાય છે. પછી હી ઇઝ કરણ, કરણ એ નામ છે, હી તેનું સર્વનામ છે. ચિત્રો દ્વારા પણ આપણે સમજી શકીએ છીએ. પછી ઇટ ઇઝ એન અમ્રેલા, જો મેં તમને કીધું હતું વસ્તુ હોય તો તેના માટે ઈટ વપરાય, અમ્રેલા એ વસ્તુ છે તેનું સર્વનામ ઈટ છે. પછી ધેય આર સ્ટુડન્ટ, સ્ટુડન્ટ બહુવચન છે તેનું સર્વનામ ધ્યેય. વિદ્યાર્થીઓ ક્લાસમાં બેઠેલા છે બેન્ચ ઉપર, એકથી વધારે એટલે ધ્યેય. તો આ રીતે સર્વનામ વિશે તમારી પાસે માહિતી સ્પષ્ટ થઈ ગઈ. હી ઇઝ એ ડોક્ટર, તો ડોક્ટર એ નામ છે, તો એ ડોક્ટરનું સર્વનામ હું હી અહીંયા વાપરી શકું, તો હી છે એ સર્વનામ છે. તો મને આશા છે કે પ્રોનાઉન વિશે પણ તમારી પાસે સ્પષ્ટ માહિતી આવી ગઈ. મિત્રો પાર્ટ્સ ઓફ સ્પીચની અંદર મેં તમને આજે આ વિડીયોની અંદર બે શબ્દ વિશે માહિતી આપી. યાદ રાખો આપણે 12 શબ્દો માહિતી લેવાના છે. જો 12 શબ્દો વિશે તમારી પાસે માહિતી આવી ગઈ તો તમારું કામ વ્યાકરણ શીખવામાં ખૂબ જ સરળ. મેં આજે તમને આ વિડીયોની અંદર નાઉન અને પ્રોનાઉન વિશે માહિતી આપી, એડજેક્ટિવ વિશે અને બાકી રહેલા બીજા શબ્દો વિશે હું તમને મારા હવે પછીના વિડીયોની અંદર માહિતી આપું છું. મને આશા છે કે પાર્ટ્સ ઓફ સ્પીચ વિશેનો મારો આ વિડીયો છે એ તમને ખૂબ જ ગમ્યો હશે, પસંદ પડ્યો હશે. હવે તો આપણે બધા એકબીજા ખૂબ જ પરિચિત થતા જઈએ છીએ. તો જો આપને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ્સની અંદર આપનો પ્રતિભાવ જરૂર મોકલજો. હું તમારા પ્રતિભાવ છે એ જરૂર વાંચીશ, અને હજી પણ મારે મારી જાતને જો અપગ્રેડ કરવાનું થશે તો હું ચોક્કસ અપગ્રેડ કરીશ. થેન્ક યુ વેરી મચ.